સુરતના વેસુમાં સલૂન કર્મચારીએ સલૂનમાં આવેલ 17 વર્ષની કિશોરીના અડપલા કરી છેડતી કરી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સલૂનના કર્મચારીએ કિશોરીની છેડતી કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ હતી, જેથી વેસુ પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. વેસુમાં જાવેદ હબીબ સલૂનમાં વાળ કપાવવા અને ફેશિયલ કરાવવા આવેલી 17 વર્ષની કિશોરી સાથે હેર સલૂનના કર્મચારીએ અડપલા કરી છેડતી કરી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. કિશોરીની માતા હેર સલૂનમાં બેઠી હતી. એ સમયે આરોપીએ પાર્ટીશનની બાજુમાં બેસાડી કિશોરી સાથે અડપલા કર્યા હતા. કિશોરી ગભરાઈ જતા ઘરે આવી માતાને આ બાબતે વાત કરી હતી. પછી માતાએ દીકરીને હિંમત આપી હતી. વેસુ પોલીસમાં માતાએ ફરિયાદ આપી છે, જેના આધારે પોલીસે જાવેદ હબીબ સલૂનના કર્મચારી શાહરૂખ ઉર્ફે મોહમ્મદ રિયાઝ હસમતુલ્લા શાહની સામે છેડતી અને પોક્સો એક્ટની કલમો હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી છે. વેસુ વીઆઈપી રોડ પર શિવ કાર્તિક એન્કલેવ શોપિંગ સેન્ટરમાં જાવેદ હબીબ સલૂન આવેલું છે અને આરોપી શાહરૂખ ઉર્ફે મોહમ્મદ શાહ ત્યાં જ રહેતો હતો. સૌથી ચોંકાવનારી હકીકતો એવી છે કે હેર સલૂનમાં લેડીઝ રાખવામાં આવી નથી, જ્યારે સલૂન લેડીઝ અને જેન્ટ્સ બંને આવતા હોય છે. આરોપી શાહરૂખ ઉર્ફે મોહમ્મદ 18 વર્ષથી હેર સલૂનમાં કામ કરતો હતો. રવિવારે તેને આ ઘટનાને અંજામ આપ્યો હતો, જો કે પોલીસે તાત્કાલિક તેની ધરપકડ કરી છે. બ્યુરો રિપોર્ટ, H24 ન્યૂઝ, સુરત.